હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિજ્ઞાનની અંદર ગઈ વખતે આપણે પ્રકરણ અગિયારની અંદર હૃદય વિશે જોયું હતું કે હૃદયની અંદર શું ચાર ભાગો હોય છે ચાર ખંડ ધરાવે છે હૃદય ઉપરના બંને ખંડ ખંડો જે છે જેને કણક કહે છે અને નીચેના બે ખંડોને ક્ષેપક કહે છે બંનેની એટલે કે આખી રચના જે છે એ હૃદયની આના વિશે આપણે જોઈતી જમણા કણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદળ વાલ ડાબા કણક ડાબાક્ષેપક વચ્ચે દ્વિદળ એ જોયું ત્યાર પછી હૃદયના ધબકારા માપવા માટેનું સાધન સ્ટેથોસ્કોપ વિશે વાત કરી અને કેવી રીતે બનાવાય એ વિશે પણ જોયું હવે આપણે વાદળી અને આગળ જોવાનું છે કે હૃદયના બધા ખંડોની અંદર આ તાલવદ્ધ રીતે રુધિર પહોંચે છે આમ બુજો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાર એટલે કે હાઇડ્રાપોન્ટ રુધિર ધરાવે છે તો મિત્રો વાદળી અને જળવ્યાર જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનના શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ પાણી જે છે એ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડ ને શરીરમાંથી બહાર લઈ જાય છે તો આવા પ્રાણીઓ જે છે એને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર પડતી નથી તો આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એના સિવાયના જે ઉત્સર્ગ દ્રવ્યો છે કેવી રીતે ઉત્સર્જન પામે છે એના વિશે જોવાનું છે એ પહેલાં એક જોઈ લઈએ કે એક અંગ્રેજ ચિકિત્સક વિલિયમ હાર્વેએ ઈસવીસન પંદરસો ઇઠ્યોતેર થી સોળસો સત્તાવન દરમિયાન રુધિરનું પરિવહન શોધ્યું કે કઈ રીતે રુધિરનું ભ્રમણ થાય છે અને તે જ સમય દરમિયાન એવું માનવામાં આવતું કે રુધિર રુધિર વાહિનીઓમાં તરંગ રૂપે વહે છે તરંગ એટલે ખબર છે ને કે દાખલા તરીકે આમ ઉછળતા મોજા હોય જે તરંગ રૂપ કહેવાય બંધિયાર પાણી હોય એની અંદર પથ્થર મારી અને જે વમળો થાય છે એમ તરંગિત રૂપ કહેવાય ઊંચું નીચું ઊંચું નીચું એ રીતે તો તેના મત માટે હાર્વેનો ઉપવાસ કરવામાં આવ્યો અને પરિભ્રમણ કરનાર કહેવામાં આવ્યું તેણે પોતાના ઘણા દર્દીઓને ગુમાવ્યા આ પરિવહનની ક્રિયા શોધવા માટે પરંતુ તેના મૃત્યુ પહેલાં હાર્વેના પરિભ્રમણના વિચારને સામાન્યપણે જૈવિક સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યું કે આ ઋતુનું પરિવહન કઈ રીતે થાય છે એ હવે આપણે જોવાનું છે કે પ્રાણીઓની અંદર ઉત્સર્જન કઈ રીતે થાય છે તો મિત્રો પહેલાં ઉત્સર્જન એટલે શું તો ઉત્સર્જન એટલે આપણે આગળ જોવાનું જ છે છતાં કહી દઉં કે આપણા શરીરની અંદર નકામું જે કચરો છે પછી પ્રવાહી સ્વરૂપે હોય ઘન સ્વરૂપે હોય કે વાયુ સ્વરૂપે હોય એને બહાર કાઢવાની ક્રિયા જેને ઉત્સર્જન કહેવાય બરાબર ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કેવી રીતે નિકાલ પામે છે એ આપણે જોયું આગળ તમે દસમા પાઠની અંદર અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે એ જોવાનું છે એ જોયું આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ તો આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે મેઇન પ્રશ્ન એ છે તો જ્યારે આપણા કુશો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે અને તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવો એનો ખૂબ જ જરૂરી છે જો આ પદાર્થો શરીરમાંથી નિકાલ ન થાય તો શરીરને નુકસાન કરે છે તો કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની ક્રિયા જેને આપણે કઈ ક્રિયા કહીએ ઉત્સર્જન ક્રિયા કહીએ અને આ ઉત્સર્જન ક્રિયાની સાથે જે કોઈ અંગો સંકળાયેલા હોય એ બધા જ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર કેવી રીતે થાય છે એટલે કે કેવી રીતે કામ કરે છે એ જોવાનું છે આ વ્યાખ્યાતામાં ટીક કરવાની છે કે કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે ઉત્સર્જન પ્રક્રિયા સાથે વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે આ તમારે ટીક કરવાના છે જે મેં લીટીઓ ટીક કરેલી છે બધી તમારા મુદ્દા લખવાના છે તો મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કઈ રીતે તો રુધિરમાં રહેલા નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ થવો જોઈએ આપણે જાણ્યું કે રુધિર જે છે શરીરના એક એક અંગની અંદર જાય છે ઓક્સિજન યુક્ત રુધિર જેને આપણે શુદ્ધ રુધિર કહીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જેને અશુદ્ધ રુધિર કહીએ છીએ તો આ રુધિરની અંદર જે શરીરના નકામા પદાર્થો છે એ પણ ભળે છે અને આ માટે રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે હવે તમને મિત્રો એમ થશે કે રુધિર કેવી રીતે ગળે બરાબર તો રુધિના ગાળણની ક્રિયા મૂત્રપિંડની અંદર થાય છે અહીંયા તમને આકૃતિ આપેલી છે જુઓ ચોપડીની અંદર કે આખી એક આકૃતિ આપેલી છે તમને તો આમાં રુધિર જે છે એ રુધિર શરીરમાંથી આમ થઈ અને આ મૂત્રપિંડની અંદર આવે છે હવે આ મૂત્રપિંડ બે જે છે જેની અંદર દરેક મનુષ્યની અંદર આવા બે મૂત્રપિંડ આવેલા હોય છે જેને અંગ્રેજીમાં તમને મૂત્રપિંડ ગુજરાતીમાં નામ નહીં ખબર હોય અંગ્રેજીમાં એને આપણે કિડની કહીએ છીએ કિડનીથી વધારે ખબર હશે તો આ બે કિડની આપણા શરીરની અંદર આવેલી હોય છે જેને ગુજરાતીમાં મૂત્રપિંડ કહે છે તો મૂત્રપિંડની અંદર જે રુધિર કેશિકાઓ હોય છે એના દ્વારા આ મૂત્રના ગાળાની ક્રિયા થાય છે હવે જ્યારે શરીરમાંનું રુધિર જ્યારે આ બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે એમાં બંને પ્રકારના ઘટકો હોય છે ઉપયોગી ઘટકો અને ઉપયોગી ઘટકો એટલે કે નુકસાનકારક ઘટકો બંને પદાર્થના ઘટકો હોય છે તો ઉપયોગી પદાર્થો જે હોય છે એ ઉપયોગી પદાર્થોનું રુધિરમાં અહીંયા મૂત્રપિંડ જે છે જેની અંદર ગાળણની ક્રિયા થાય એટલે ઉપયોગી પદાર્થો જે છે એનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે અને બિનઉપયોગી પદાર્થો જે છે એ આ નળી વાટે જેને મૂત્રવાહિની કહેવાય છે મૂત્ર લઈ જતી નળી જેને મૂત્રવાહિની કહેવાય છે તો બિનઉપયોગી નકામા નુકસાનકારક જે પદાર્થો હોય છે એ આ બંને કિડનીમાંથી અહીંયા બહાર નીકળે છે મૂત્રવાહિનીમાં અને મૂત્રવાહિનીમાં થઈ અને અહીંયા મૂત્રાશયની કોથળીમાં ભરાય છે તો આ અંદર નકામા પદાર્થો જે છે એ છે કે નકામો કચરો પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે અહીંયા મૂત્રવાહિની દ્વારા એકઠો થાય છે ઉપયોગી ઘટકો જે છે ઉપર રુધિરની અંદર પાછા ફરીથી શોષણ થાય છે બિનઉપયોગી ઘટકો અહીંયા મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયની અંદર એકઠું થાય છે મૂત્રાશય એક પ્રકારની કોથળી છે એ આખી ભરાઈ જાય છે ત્યારે આપણને આ મૂત્ર મૂત્રાશયની કોથળી આખી ભરાઈ જતા અહીંયા દબાણ થાય છે સ્નાયુઓ દ્વારા અને પરિણામે મૂત્રછિદ્ર દ્વારા મૂત્ર બહાર નીકળે છે તો આ મૂત્ર મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ મારફતે મૂત્ર છિદ્ર દ્વારા મૂત્ર બહાર નીકળે છે એટલે કે પ્રવાહી રૂપ કચરો બહાર નીકળે છે તો અહીં આપણે જોઈએ તો સૌથી પહેલાં આવશે ઉપર મૂત્રપિંડ પછી મૂત્રવાહિની મૂત્રાશય બરાબર અને મૂત્રમાર્ગ આ ઉત્સર્જન તંત્રની રચના કરે છે તો ઉત્સર્જન તંત્રના અંગો કયા કયા તો અહીંયા ટીક કરજો તો જે ટીક કરેલું છે તમારે કરવાનું છે કે મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે હવે એક પુખ્ત વ્યક્તિના શરીરની અંદર આશરે શ્રેય એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલું મૂત્ર ચોવીસ કલાકમાં નીકળે છે મૂત્રમાં આ બાર જે મૂત્ર નીકળે છે જો આપણી કિડની બરાબર કામ કરતી હોય તો પુખ્ત વ્યક્તિના શરીરમાંથી એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલું મૂત્ર ચોવીસ કલાકમાં બહાર નીકળવું જોઈએ મૂત્રમાં પંચાણું ટકા પાણી હોય છે બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને બે પોઈન્ટ પાંચ ટકા બીજા પદાર્થો આવેલા હોય છે હવે આપણે અનુભવીએ છીએ કે ઉનાળાની અંદર ખૂબ જ પાણીની જરૂર પડે છે કેમ તો ઉનાળામાં પરસેવો પુષ્કળ થાય છે અને આ પરસેવામાં પાણી અને શું હોય છે ક્ષાર હોય છે હવે બુજો એ ઉનાળામાં આપણા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે વિચારે છે કે એમ કે સફેદ ધબ્બા જોવા મળે છે ને મોટા ભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે તો આ નિશાન એ પરસેવામાં રહેલ ક્ષારના હોય છે શેના હોય છે ક્ષારના કારણ કે આપણે જે શરીરમાંથી પરસેવો વળે છે જેની અંદર પાણી અને ખનીજ ક્ષાર હોય છે તો ક્ષારના આવા ધબ્બા પડેલા જોવા મળે છે તો અહીંયા શું પરસેવો બીજા કોઈ કારણસર થાય છે સખત કામ કરીએ છીએ ત્યારે પણ આપણા શરીરની અંદર પરસેવો વળે છે હવે તમને ખબર હશે કે માટલું જે છે માટીનું માટલું જે હોય છે એમાં નવું માટલું પાણી ઠંડુ હોય છે કેમ આવું થાય છે તો માટલામાં રહેલ પાણીમાંથી એટલે કે માટલામાં છિદ્રો હોય છે માટીમાં આપણે જાણીએ છીએ કે માટી જે છે એમાં નાના નાના છિદ્રો હોય છે અને જમીનમાં રહેલા જીવાણુઓ એ છિદ્રો દ્વારા શ્વસન કરે છે એ તમે આગળ જોયું તો આ માટીમાંથી જ્યારે માટલું બનાવવામાં આવે છે ત્યારે માટલામાં એ માટલાનું જે બહારનું પળ હોય છે જેમાં આપણને કાણા દેખાતા નથી હોતા પણ એકદમ એ માટી છે એટલે માટીનામાં એમાં કાણા રહેલા હોય છે અને એમાંથી પાણીનું બાષ્પુ જળ બાષ્પોસર્જન થાય છે જેના કારણે ઠંડક મળે છે એટલે કે બહારની હવા અંદર જાય છે અને એ રીતે આપણે ઠંડક મેળવીએ છીએ હવે પ્રાણીઓમાં બધા પ્રાણીઓ કઈ રીતે કરે છે તો ઉત્સર્જનની ક્રિયા એટલે કે પહેલીને જાણવું છે કે બધા પ્રાણીઓ પણ મૂત્રોત્સર્જન કરે છે તો પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાં નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે બરાબર જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે માછલી જે છે એની અંદરના જે કોષો છે એ કયા સ્વરૂપે બહાર કાઢે છે એમોનિયા સ્વરૂપે જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે કેટલાક ભૂચર ભૂચર એટલે જમીનમાં રહેનારા પ્રાણીઓ જમીન ઉપર રહેનારા પ્રાણીઓ તો ભૂચર જે જમીન નિવાસી પ્રાણીઓ જે છે અને પક્ષીઓ જે છે ગરોળી સાપ અરે પક્ષીઓ અર્ધ સફેદ રંગનો પદાર્થ યુરિયા યુરિક એસિડ ઉત્સર્જે છે તો તમને ખબર છે કે પક્ષીઓ બેસે તો એની ચરખ હોય છે જે સફેદ રંગની હોય છે બરાબર ને જેની અંદર યુરિક એસિડ હોય છે મનુષ્યમાં મહદઅંશે ઉસર દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે હવે તમને ખબર છે મિત્રો કે ઘણી વખત આપણે કહીએ છીએ કે આની કિડની ફેલ ગઈ બરાબર તો એ વખતે આપણને એની ડિટેલ ખબર હોતી નથી હવે કિડની ફેલ થાય તો શું થાય કિડની મીન્સ મૂત્રપિંડ તો મૂત્રપિંડ એટલે કે કોઈ ચેપ લાગે અથવા કિડની અંદર મૂત્રપિંડની અંદર પથરી હોય જેને કારણે ચેપ લાગે છે ઇન્ફેક્શન થાય છે અને પરિણામે એ મૂત્રપિંડ અથવા કિડની કામ કરતી બંધ થઈ જાય છે તો મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે શું થાય તો આપણે આગળ જોયું કે મૂત્રપિંડની રુધિર કેશિકાઓ આવેલી છે મૂત્રપિંડમાં જે રુધિરના ગાળાની ક્રિયા કરે છે હવે આ મૂત્રપિંડ જો નકામું થઈ જાય તો રુધિર ગળાય નહીં રુધિર ના ગળાય તો રુધિરમાં નકામો કચરો બધો ભેગો થાય અને પરિણામે માણસને નુકસાન થાય તો જ્યાં સુધી આવી વ્યક્તિમાં રુધિરને હવે મૂત્રપિંડ કામ કરતું ન હોય એવી વ્યક્તિને સમય અંતરે થોડાક થોડાક સમયના અંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા એનું મૂત્ર જે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળવામાં આવે છે અને ત્યાં સુધી જ એ વ્યક્તિ જીવિત રહી શકે છે જો આ આ પદ્ધતિને ડાયાલિસિસ કહેવાય છે તમે કદાચ નામ સાંભળ્યું હશે કિડની ફેલ હોય એવી વ્યક્તિને અમુક થોડાક થોડાક સમયના અંતરે ડાયાલિસિસ કરાવવું પડે છે તો આ ડાયાલિસિસ એટલે શું તો સામાન્ય રીતે જે વ્યક્તિની કિડની કામ કરતી હોય સારી રીતે મૂત્રપિંડ સારી રીતે કામ કરતા હોય એમાં રુધિરના ગાળણની ક્રિયા મૂત્રપિંડમાં થાય છે એટલે કે જે ઉપયોગી પદાર્થો છે એનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે અને નકામા પદાર્થો જે છે એ મૂત્રવાહિની દ્વારા આપણે આગળ જોઈએ પ્રમાણે મૂત્રવાહિની દ્વારા મૂત્રાશય માં ભેગા થાય છે અને મૂત્રાશયની કોથળી ભરાય છે ત્યારે મૂત્રમાર્ગ દ્વારા મૂત્રછિદ્ર મારફતે બહાર નીકળે છે પરંતુ કિડની એટલે કે મૂત્રપિંડ જો કામ કરતા ના હોય તો આ રુધિરની ગાળણની ક્રિયા થાય નહીં પરિણામે શરીરની અંદર ઉપયોગી અને બિનઉપયોગી એટલે કે કામના અને નક્કામા બધા પદાર્થો એક સાથે ભેગા રહે પરિણામે દર્દીને એટલે કે જે કિડની કામ કરતી ના હોય એવા વ્યક્તિને વોમિટિંગ થાય પગે સોજા આવી જાય બરાબર ઘણી બધી તકલીફો થાય છે અને આ ડાયાલિસિસની ક્રિયા જો કરવામાં આવે તો વ્યક્તિ સા સાજો એટલે કે એટલા સમય દરમિયાન જીવિત રહી શકે છે કેટલાક કેસોની અંદર મૂત્રપિંડનું પ્રત્યારોપણ પણ કરવામાં આવતું હોય છે કિડની ફરી નાખવામાં પણ આવતી હોય છે પણ આ કિડની જે લોહીનો સંબંધ હોય એવી વ્યક્તિ વ્યક્તિ જ આપી શકે અને મેચ થવી જોઈએ જો મેચ ન થાય તો આપનાર વ્યક્તિ અને લેનાર વ્યક્તિ બંનેનું જીવ જોખમમાં મુકાય છે તો આ મૂત્રપિંડ પ્રત્યારોપણની ક્રિયા પણ થાય છે અને આ ડાયાલિસિસની ક્રિયા દ્વારા આ રીતે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળવામાં આવે છે તો ધ્યાન રાખજો હવે આગળ જોવાનું છે આપણું કે આવી જ રીતે જ્યારે આપણે પરસેવો થાય ત્યારે આપણને અહીંયા જોયું આપણે કે આગળ માટલામાં રહેલ કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના આગળનો ટોપિક હતો આ તો આપણે વધારાનું લીધું કે આગળનો ટૉપિક હતો કે માટલામાં રહેલું પાણી જે ઠંડુ હોય છે એટલે કે માટલામાં રહેલ કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થ થવાને કારણે ઠંડક જોવા મળે છે તો એ જ રીતે જે માટલાના માટલા માટલામાં કાણા હોય છે ઝીણા ઝીણા એ જ રીતે આપણા શરીર ઉપર તમે જુઓ તો રૂવાટી હોય છે અને ત્યાં આગળ છિદ્ર હોય છે તો એ છિદ્રો દ્વારા આપણા શરીરમાંથી જે નકામો કચરો છે બહાર નીકળે છે એટલે પરસેવો થાય છે અને આ એ પ્રમાણ પરિણામે આપણું શરીર ઠંડુ થાય છે તો આ ચામડી ઉપર રહેલા જે છિદ્રો હોય છે જેને કારણે કારણે શરીરમાંથી આવો પ્રવાહી રૂપ કચરો બહાર નીકળે છે અને આપણે પરસેવો થાય છે જેને આપણે કહીએ છીએ અને શરીર ઠંડક અનુભવાય છે તો આ જોયું આપણે ઉત્સર્જન તંત્ર વિશે શરીરની અંદર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાણીઓમાં પરિવહન પૂરું થાય છે હવે વનસ્પતિની અંદર આપણા પાઠનું હેડિંગ છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પ્રાણીઓમાં વહન કઈ રીતે થાય છે તો તમને ખ્યાલ ટોટલી આવી ગયો હશે એક બે વાર વાંચજો એટલે વધુ ખ્યાલ આવશે ત્યાર પછી અહીંયા ટીક જે મેં મુદ્દા કરેલા છે એ તમારે કરવાના જ છે આટલા ટીક બરાબર અને લખી દેવાના છે પરીક્ષા માટે હવે આગળ જોવાનું છે કે વનસ્પતિમાં ઘટકોનું વહન કઈ રીતે થાય છે તો પહેલા પાઠની અંદર આપણે જોઈ ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે નાના ધોરણથી તમે ભણતા આવ્યા છો કે જમીનમાં નામમાંથી મૂળ દ્વારા પાણી અને ક્ષારોનું શોષણ કરે છે હવે આ શોષણ કરેલું પણો સુધી પહોંચાડે છે એવું આપણે પહેલા પ્રકરણમાં જોયું બરાબર તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું તો લીલી વનસ્પતિ એના પણોની અંદર હરિત કણો રહેલા હોય છે તો લીલી વનસ્પતિ હરિતકણોની મદદથી હરિતકણોની અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય રહેલું હોય છે એની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી પાણીનો ઉપયોગ કરી અને સ્ટાર્ચ સ્વરૂપે પોતે પોતાનો ખોરાક બનાવે છે જેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે કહીએ છીએ પ્રકરણ દસની અંદર તમે ભણી ગયા છો કે આ જે સ્ટાર્ટ સ્વરૂપે ખોરાક બન્યો એ ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે હવે આ આ કોષો જે છે છે ઉપયોગ ક્રિયાઓ માટે કરે આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રમાણસર હોવો જોઈએ પાણી અને પોષક તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય પણો સુધી કેવી રીતે પહોંચે છે તમે વિચારો છો પાણો દ્વારા બનાવેલ ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કઈ રીતે પહોંચે છે તો હવે આપણે એ જોવાનું છે કે શું એમાં પણ આપણા રુધિરવાહીની જેમ હોય છે તો એ આપણે જોવાનું છે કે પાણી અને ખનિજ તત્વોનું શોષણ તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ મૂળ દ્વારા જમીન અને મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે તો મૂળ જે છે એ તમે કોઈ પણ નાનું છોડ તમે ઉખાડો તો એ છોડમાં મૂળ સાથે માટી ચોંટેલી હોય છે બરાબર ને તો આ મૂળ જે છે એ મૂળરોમ ધરાવે છે તો મૂળરોમ એ શું કરે છે તો મૂળરોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે અને જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળરોમના સંપર્કમાં હોય છે એટલે કે જમીનના કણો વચ્ચે રહેલું જે પાણી હોય છે આ મૂળરોમ દ્વારા ચુસાય છે તો મૂળ દ્વારા પાણી પણો સુધી કેવી રીતે પહોંચે છે એમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે એ આપણે જોવાનું છે શું બોજો વિચારે છે કે એમાં પણ નળીઓ હોવી જોઈએ કે જેથી વનસ્પતિના તમામ ભાગોમાં પહોંચી શકે પાણી બરાબર તો અહીંયા તમને આકૃતિ એક આપેલી છે આકૃતિ જુઓ તો આ આકૃતિ જલવાહક પેશીને એટલે કે પાણી અને ખનિજ ક્ષારોનું વહન મૂળ જે છે મૂળનો આડો છે તમે આગળ જો અગિયાર બાર સાયન્સ લેશો તો એની અંદર પણ પ્રકારના છેદ લઈ અને એનું ડિસેક્શન એટલે કે માઇક્રોસ્કોપની અંદર એમાં જોવામાં આવે છે તો એનો આડો છેદ લઈ મૂળનો અને તમે જુઓ તો આ રીતની એમાં રચના દેખાય છે તો એમાં અહીંયા જે આટપકાટ અહીંયા આ રીતનું જે છે જે જલવાહિની છે અને આ મુડરોમ છે બરાબર મૂડરોમ દ્વારા બધું શોષાય છે પાણી અને ખનીજ ક્ષારો જે આ જલવાહિની દ્વારા જલવાહિની પાણીનું વહન કરતી એટલે કે પાણીને લઈ જતી તો આ જલવાહિની દ્વારા મૂળે ચોસેલા ચૂસેલા પાણીને વનસ્પતિના અન્ય ભાગો સુધી એટલે કે છેક પડો સુધી પહોંચાડે છે તો આ પાણીનો પુરવઠો પહોંચાડવા માટે જલવાહક પેશી હોય છે કઈ હોય છે જલવાહક પેશી અને એ જ રીતે વનસ્પતિ અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહન થાય છે જલવાહક પેશી દ્વારા પાણીનું વહન થાય છે પાણીને કોષોમાં અહીંયા પેશી એટલે શું તો તમે આગળ જોઈ જ ગયા છો છતાં સમજાવી દઉં કે સજીવોમાં કોષોના ચોક સમૂહ ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે એકઠા થાય છે જેને પેશી કહે છે બરાબર કોષોનો સમૂહ જેને પેશી કહેવાય પેશીઓ દ્વારા અંગો બને અંગો દ્વારા અંગતંત્ર બને અને જુદા જુદા અંગતંત્રો મળી અને આખા શરીરની અથવા વનસ્પતિની રચના થાય છે તો અહીંયા આ પેશીની વાત કરીએ કે જલવાહક પેશી દ્વારા પાણીનું વહન થાય છે એટલે કે પાણીના પાણી અને ખનીજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી જે વાહિની હોય જેને જલવાહિની કહેવાય શું કહેવાય જલવાહિની જલ એટલે પાણી અને વાહિની એટલે પાણીનું વહન કરતી નળી સાદા શબ્દોમાં તો જલવાહક પેશી સળંગ નળીઓનું ઝાડ બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે

વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચે છે અને જલવાહક પેશી દ્વારા જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ જે થાય છે એ જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચે છે હવે અહીંયા પહેલી તેની માતાને થોડા ઘણા સૂકા ભીંડા અને બીજા શાકભાજીને પાણીમાં મૂકતા જોઈએ છે તો જાણવું છે કે તે પાણી તેમાં કેવી રીતે પ્ર પ્રવેશે છે તો સૂકા ભીંડા અને શાકભાજી હોય જે પાણીની અંદર મૂકીએ એટલે જે ભીંડા કે જે છે જેની અંદર પણ આ રીતના છિદ્રો હોય જેના દ્વારા પાણીનું શોષણ થાય છે અને એ એમાં પાણી પ્રવેશે છે હવે એક પ્રવૃત્તિ છે એના માટે અહીંયા જોવા માટે કે એક મોટું બટાટું લઈએ અને એની બહારથી છાલ ઉતારી દઈએ એક બાજુનો ભાગ પાયો બનાવવા સપાટ કાપીએ અને તેની વિરુદ્ધ બાજુએ ઊંડી અને પોલાણવાળી ગુહા રચીએ અડધા સુધીનું પોલાણ ખાંડના દ્રાવણથી ભરી અને નિશાની રૂપે બટાટાની દિવાલ પર ટાંકણી અથવા પીન લગાવી દઈએ જુઓ અહીંયા તમને આપેલું છે કે આ કોષોમાંથી પાણીનું વહન કઈ રીતે થાય છે જોવા માટે આખું એક અડધું બટાટું લઈ છાલ ઉતારી દીધી અંદર ખાડો પાડ્યો આ રીતે બરાબર અને વિરુદ્ધ બાજુએ ઊંડી પોલાણ વાળું આપણે કહ્યું કે ખાડો પાડ્યો અને પોલાણ ખાંડના દ્રાવણથી આપણે ભરી કાઢ્યું અને કેટલું પાણી ભર્યું છે નિશાની કરી આ બટાટાને થોડી માત્રામાં પાણીથી ભરેલ ડીશની અંદર આપણે મૂકીએ અને થોડાક કલાક પછી આપણે જોઈએ તો આ અહીંયા જોઈશું તો અહીં જે સપાટી છે એના કરતા સપાટી જો અહીંયા છે તો એની સપાટી થોડીક ઊંચી થતી જોવા મળે છે તો થોડા અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે અને આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિની સુધી પહોંચે છે તો મિત્રો અહીંયા સુધી આપણે જોયું કે કઈ રીતે થાય છે ટીક કરેલા પ્રશ્નો તમારે મુદ્દા ચોપડાની અંદર લખવાના છે આ આકૃતિ દોરવાની છે બરાબર જલવાહ જલવાહિની જલવાહ જલવાહિની આખી આકૃતિ તમારે દોરવાની છે તૈયાર કરજો જોડે જોડે હવે આવતા બાષ્પોત્સર્જનની ક્રિયા જે છે એ અને સ્વાધ્યાય પ્રશ્નો આવતા વિડીયોમાં આપણે જોઈશું